જ્યારે પૈસાની તત્કાલિક જરૂરિયાત ઊભી થાય ત્યારે લોકો ઘણીવાર પર્સનલ લોન લેતા હોય છે. પર્સનલ લોન એક અનસિક્યોર લોન છે, તેમાં કોઈ એસેટ કોલેટરલ એટલે કે ગીરવી રાખવાની જરૂર નથી પડતી. લોન સરળતાથી મળી જાય છે અને પેપર વર્ક પણ ઓછું હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે પર્સનલ લોન મોંઘી પડે છે. અને આવી સ્થિતિમાં લોનને સમય પહેલા એટલે કે લોનનું પ્રી પેમેન્ટ યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. પર્સનલ લોનના પ્રી પેમેન્ટ પર બેંકો કેટલો ચાર્જ વસૂલ કરે છે, લોનને સમય પહેલા ચૂકવવાના શું ફાયદા છે, આવું જાણીએ. પર્સનલ લોનના પ્રી પેમેન્ટનો અર્થ છે લોન એગ્રીમેન્ટમાં મેન્શન સમય પહેલા લોનની પૂરી રકમ કે બાકી લોનના એક ભાગની ચૂકવણી કરવી. જ્યારે તમે સમય પહેલા લોનની ચૂકવણી કરો છો ત્યારે બેંકો બાકી રકમ પર ચાર્જ વસૂલે છે, આને ફોરક્લોઝર ચાર્જ કહેવામાં આવે છે. જેમ લોન લેવા માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે તેવી જ રીતે લોન બંધ કરવા માટે ફોરક્લોઝર ચાર્જ ચૂકવવો પડે છે. પ્રી પેમેન્ટ પર લાગતો ચાર્જ લોનની શરતો અને લેન્ડર્સ એટલે કે બેંકોના આધારે અલગ અલગ હોય છે. મોટાભાગની બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ લોનના પ્રી પેમેન્ટ પર લોક ઇન પીરિયડ રાખે છે. આ સમયગાળા બાદ લોનની સંપૂર્ણ અથવા આંશિક રીતે ચૂકવણી પર આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 2-5% સુધી પ્રી પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલવામાં આવે છે. ICICI બેંકની વેબસાઇટ અનુસાર એવા ગ્રાહક કે જેમણે 12 મહિના કે તેથી વધુની EMI ભરી છે તેમના લોન ચૂકવવા પર કોઈ ફોરક્લોઝર ચાર્જ નહીં લાગે. 12 મહિનાથી ઓછી EMI ભરીને લોન બંધ કરવા પર સેલેરીડ કસ્ટમર્સે 3% ચાર્જ આપવો પડશે, જ્યારે HDFC બેંક 24 મહિના અથવા તેનાથી ઓછી EMI ચૂકવ્યા બાદ લોનના રીપેમેન્ટ કરવા પર 4% ચાર્જ વસૂલ કરે છે. તેવી જ રીતે 24 મહિનાથી વધુ અને 36 મહિના સુધી EMI ચૂકવવા પર બાકી રકમના 3%, જ્યારે 36 મહિનાથી વધુ સમય માટે EMI ચૂકવ્યા બાદ લોન બંધ કરવા પર બાકી રકમના 2% ફોરક્લોઝર ચાર્જ છે. બંને બેંકોમાં તમે પ્રથમ EMI ચૂકવ્યા પછી લોનનું પ્રીપેમેન્ટ કરી શકો છો. ફોરક્લોઝર ચાર્જ પર 18% GST પણ છે. પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવાથી વ્યાજ તરીકે ચૂકવાતી રકમ ઓછી થઈ જાય છે. જેટલી જલ્દી તમે લોનની ચૂકવણી કરશો એટલું જ ઓછો વ્યાજ તમારે ચૂકવવું પડશે. bankbazaar.com જણાવ્યા અનુસાર અલગ અલગ બેંકોના પર્સનલ લોનના વ્યાજદર 9.99%-44% વચ્ચે છે અને આવી સ્થિતિમાં તેને વહેલી ચૂકવી દેવામાં જ ભલાઈ છે. પર્સનલ લોનનું પ્રીપેમેન્ટ કેટલું વ્યાજ બચાવી શકે છે આને ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે તમે 2 લાખ રૂપિયાની પર્સનલ લોન 5 વર્ષ માટે વાર્ષિક 15% વ્યાજ દરે લીધી તો તમારી EMI 4,758 રૂપિયા થશે. આખા 5 વર્ષમાં કુલ 2,85,479 રૂપિયા ભરવા પડશે. આમાં 85,479 રૂપિયા વ્યાજની રકમ થશે. ધારો કે તમે 1 વર્ષ લોન ચૂકવી. પર્સનલ લોન કેલ્ક્યુલેટર મુજબ 1 વર્ષ સુધી લોન ભર્યા બાદ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ 1,70,961 રૂપિયા બચશે. હવે જો તમે આ લોનની સંપૂર્ણ ચૂકવણી કરી દો છો તો અંદાજે 57,000 રૂપિયાનું વ્યાજ બચશે. ઉદાહરણ તરીકે જો તમારી લોન ICICI બેંકની છે તો ફોરક્લોઝર ચાર્જિસ નહીં ચૂકવવા પડે, કારણ કે 12 EMI ભરી દીધી છે. સમય પહેલાં લોન ચૂકવવાથી તમારું માસિક બજેટ સુધરે છે, કારણ કે લોનની ચૂકવણી પર ખર્ચવામાં આવનાર પૈસા એટલે કે EMI બચી જાય છે. આ પૈસાનો ઉપયોગ તમે ડાઉન પેમેન્ટ માટે, સેવિંગ, વેલ્થ ક્રિએશન કે રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા અન્ય ફાઇનાન્શિયલ ગોલ્સ માટે કરી શકો છો. પર્સનલ લોનના પ્રી પેમેન્ટની ક્રેડિટ સ્કોર પર તત્કાલિક કોઈ અસર નથી પડતી, પરંતુ લાંબા ગાળે તેની ક્રેડિટ સ્કોર પર પોઝિટિવ અસર પડી શકે છે, કારણ કે તમે સમય પહેલા આખી લોન ચૂકવી દીધી છે અને આવી સ્થિતિમાં ભવિષ્યમાં ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે. પર્સનલ લોનના કુલ પ્રી પેમેન્ટ માટે એક સાથે મોટી રકમ ચૂકવવી પડે છે, જેનાથી નાણાકીય સ્થિતિ બગડી શકે છે. અને આવી સ્થિતિમાં 5 પેમેન્ટ એટલે કે લોનનો અમુક હિસ્સો ભરી શકો છો. જેમ જેમ લોનની આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઘટશે તેમ તેમ EMI અથવા ટેન્યોર ઘટતું જશે. આનાથી પણ વ્યાજનો બોજ ઘટાડવામાં ઘણી મદદ મળશે. એક વાત ધ્યાનમાં રાખો, પર્સનલ લોન લેતા પહેલા તેના નિયમો અને શરતો જરૂર વાંચો જેથી બાદમાં કોઈ સમસ્યા ન થાય.